એકાઉન્ટનું આઈડી જોઈએ ગાઈસ, શું જોઈએ? પર્સનલ એકાઉન્ટનું આઈડી જોઈએ, જેને કહેવાય ગૂગલ મેપ આઈડી કહેવાય, બરાબર? તો હવે કેવી રીતે બનાવવાનું એનું આપણે આજે લેક્ચર લઈ લઈએ. આખો આઈડિયા આપી દો તમને. પહેલું કામ શું કરવાનું ગાઈસ તમારે, કે ફાઇલમાં જવાનું, ન્યુ પ્રોજેક્ટમાં જવાનું ગાઈસ તમારે. દેન ન્યૂ પ્રોજેક્ટમાં ગયા પછી ગૂગલ મેપ તમારે ફાઇન્ડ કરવાનું નીચે, ગૂગલ મેપ એક્ટિવિટી એ તમારે કરવાનું. ઓકે, ગૂગલ મેપ માટે શું કરવાનું અહીંયા તમારે? આજે આપણે ગૂગલ મેપ જોઈ રહ્યા છીએ, બરાબર? તો એના માટે શું કરવાનું અહીંયા, કે ગૂગલ મેપ એક્ટિવિટી સિલેક્ટ કરવાની. ધેન નેક્સ્ટ અહીંયા તમારે નામ આપી દેવાનું ગૂગલ મેપ પેજ. જો ગૂગલ મેપ છે ને પોતે ક્લાસ છે, એટલે છે ને નામ એવું નહીં આપવાનું, ગૂગલ મેપ ડેમો આપી દેવાનું. ડેમો એટલે શું છે ભાઈ, કોઈ ક્લાસ ના હોય, હા ને? એટલે શું આપવાનું અહીંયા, ગૂગલ મેપ અથવા અહીંયા મેપ ડેમો આપી દેવા, ને માય મેપ ડેમો. જાવા સિલેક્ટ કરીને અહીંયા સિલેક્ટ કરી લીધો. બોલ બોલ. ઓકે ગાઈસ, જો અહીંયા હવે મેનિફેસ્ટ ફાઇલમાં તમે ચેક કરશો ને ગાઈસ, અહીંયા તો તમને છે ને એક અહીંયા એપીઆઈ ડેવલપ કી લખેલો છે, જો છે ને આ છે ગૂગલ મેપની કી. આના વગર છે મેપ ના ચાલે. હવે પહેલું કામ શું કરવાનું ગાઈસ, તમારે એક વેબસાઇટમાં જવાનું, ગૂગલ એપીઆઈ કોન્સોલ લખવાનું, ને એમાં ગયા એપીઆઈ કોન્સોલમાં જવાનું. એમાં કોન્સોલમાં જવાનું અહીંયા. અહીંયા છે ને તમને અહીંયા વેલકમ પછી પ્રોજેક્ટ, ક્રિએટ પ્રોજેક્ટ નામનું ઓપ્શન આવશે. ક્રિએટ વીએમ છે ને એની જગ્યાએ શું આવશે, ક્રિએટ પ્રોજેક્ટ. એમાં તમારે કોઈ બી નામ આપી દેવાનું, બરાબર? એ નામ આપી દો એટલે આ રીતે પ્રોજેક્ટ આઈડી બની જશે તમારું, બરાબર? પછી આ બધું બ્લેન્ક હશે અહીંયા, બરાબર? એટલે તમારે શું કરવાનું અહીંયા, એપીઆઈ એન્ડ સર્વિસમાં જવાનું.
એપીએન સર્વિસમાં ગયા પછી તમારે ક્રેડેન્શિયલમાં જવાનું. અહીંયા ક્રેડેન્શિયલમાં ગયા પછી ક્રિએટ ક્રેડેન્શિયલ એપીઆઈ કીમાં જવાનું. આ તમને અહીંયા કી મળી ગઈ, બરાબર. હવે આ કી છે ને નોન સિક્યોર કહેવાય. કેમ? કારણ કે આ કોઈ બી યુઝ કરી શકે એવું તમે સ્પેસિફાઈ નથી કર્યું કે મારા પ્રોજેક્ટમાં ચાલુ છે. તો આપણે સિક્યોર કરવા માટે એડિટ એપીઆઈ કીમાં જવાનું. એના પછી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું, ભાઈ એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે મારે એપીઆઈ કી જોઈએ. શેના માટે જોઈએ? એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે. હવે એને મારે સિક્યોર કરવી છે તો તમારે પેકેજનું નામ, પેકેજ તમને છે ને અહીંયા મળશે, જો ગ્રેડલ સ્ક્રિપ્ટમાં જવાનું, પછી બિલ્ડ મોડ્યુલમાં જવાનું, એટલે તમારું પેકેજ નેમ છે, જો દેખાય છે, અને કોપી કરી લેવાનું. આ પેકેજ નેમ અહીં મૂકી દીધું. હવે SHA-1 ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન છે ને એ તમારા ડિવાઇસનું જ હોવું જોઈએ. તો એના માટે શું કરવાનું? અહીંયા જો ગ્રેડલ અહીં લખેલું છે ને રાઈટ સાઈડ, અહીં જો રાઈટ સાઈડ છે અહીંયા જવાનું. પછી અહીં જો હાથીનો એક સિમ્બોલ આવશે છે ને, એલિફન્ટ, યસ, એના પર ક્લિક કરશો ને એટલે અહીં તો કહેશે ભાઈ સાઇનિંગ, શું લખવાનું? સાઇનિંગ રિપોર્ટ, સ્પેસ આપીને સાઇનિંગ રિપોર્ટ. અહીંયા સાઇનિંગ રિપોર્ટમાં જવાનું તમારે, એમાં SHA-1 આપશે, જો આપીને SHA-1. દરેક સ્પીસીનું સેપરેટ સિક્યોર હોય એ કોઈ ના મળે તમારા સિવાય, એ ડન કરી દેવાનું. પછી અહીંયા રિસ્ટ્રિક્ટેડ કરવાનું. રિસ્ટ્રિક્ટેડમાં તમારે સર્ચ કરવાનું ગૂગલ મેપ એસટીકે એન્ડ્રોઈડ, બરાબર. ઓકે આપી દેશો એટલે અહીંયા સેવ આવશે, બરાબર. હવે સમટાઈમ્સ છે ને અહીંયા ગૂગલ મેપ એસટીકે ના આવે તો શું કરવાનું ગાઈસ? તમારે લાઇબ્રેરીમાં જવાનું, એમાં મેપ એસટીકે છે ને એ અહીંયા ઇનેબલ કરી દેવાનું. અહીંયા ડિસેબલ હશે ને, ઇનેબલ કરી દેવાનું તમારે. શું કરવાનું? ઇનેબલ. પછી તમારે અહીં સર્ચ કરશો ને ત્યાં, તો તમને ત્યાં બતાવશે કે કી મેપ એસટીકે ફોર એન્ડ્રોઈડ આવશે. હવે આ કી તમને અહીં આવી ગઈ, હવે શો કી કરશો અહીંયા, આ કોપી કરી દેવાની. કોપી કરીને પછી ક્યાં મૂકવાની? મેનિફેસ્ટ ફાઇલની અંદર, જો અહીંયા છે ને અહીંયા પેસ્ટ કરી દેવાની ખાલી. હવે તમે આપણે ખાલી છે ને મેપ રન કરીએ ખાલી, હે ને. અહીંયા એપ સિલેક્ટ કરી દેવાનું, જો એપ સિલેક્ટ કરશો ને પછી આવશે. રન કરીએ, મેપ માટે ઇન્ટરનેટ તમારા મોબાઈલનું ઓન હોવું જોઈએ.
જો આવી ગયું અહીંયા આ ગૂગલ મેપ આવી, બરાબર. પણ આ છે લોકેશન ગમે તે આવ્યું જોશે ને. આપણે અમદાવાદ લાવવું હોય તો શું કરવાનું? તો એના માટે ગાઈસ અહીંયા તમારે જાવા ફાઇલમાં જવાનું મેપની, અને એની અંદર અહીંયા જો, જો લેટ લોંગ લખેલું છે ને અહીંયા, લેટ લોંગ. તો લેટ લોંગ આપણને કેવી રીતે મળશે અહીંયા? કે ભાઈ અમદાવાદ લેટિટ્યુડ લોંગિટ્યુડ, હા આ લેટિટ્યુડ કહેવાય, અક્ષાંશ રેખાંશ ને આપણે ભણવામાં આવતું મેથ્સની અંદર, અક્ષાંશ રેખાંશ. અહીંથી કર્કવૃત પસાર થાય છે ને, જો અહીંયા આવે ડાયરેક્ટ અમદાવાદની અંદર તમને અહીંયા આ લોકેશન બતાવશે. આવી ગયું અહીંયા જો છે ને, આવી ગયું અમદાવાદ ગાઈસ. ખબર પડી ગાઈસ બધાને? ઓકે, હવે આની અંદર આપણે શું કરી શકીએ કે ભાઈ આની અંદર મારે છે ને એવું કરવું છે, પહેલાં આપણે કોડ થોડો સમજી લઈએ. તો બાય ડિફોલ્ટ તમને છે ને આના ડિઝાઇન ફાઇલમાં જશો ને ગાઈસ તમે, તો પહેલાં તો આપણે એની બિલ્ડ ડોટ ગેડમાં એ લોકો તમને પહેલેથી પ્લે સર્વિસ આપેલી મેપ માટેની, બરાબર. હવે આની તો શું કરવાનું તમારે, તો એની ડિઝાઇન ફાઇલની અંદર આપણને છે ને એક ફ્રેગમેન્ટ આપેલું હોય, ફ્રેગમેન્ટ શેનું હોય? તો આ જે સર્વિસ છે ને તમારી અંદર અહીંયા જે થર્ડ પાર્ટી સર્વિસ છે, જો પ્લે સર્વિસ છે ને, એ જ સર્વિસ થ્રુ તમને અહીંયા એક ફ્રેગમેન્ટ આપેલું હોય જો. એટલે આ ફ્રેગમેન્ટ છે ને આપણું ના હોય, એ સર્વિસમાંથી આવતું હોય જો છે અહીંયા કોમ ડોટ એક્ઝામ્પલ મેપ સ્લોટ્સ, અને એનું આઈડી શું છે અહીંયા મેપ. તો એ લોકો શું કર્યું અહીંયા ફાઇન્ડ કર્યું જો છે ને, સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ, સપોર્ટ ફ્રેગમેન્ટ ડોટ ફાઇન્ડ બાય આઈડી, એનું નામ છે અહીંયા મેપ. હવે આ મેપની મેથડ છે ગેટ મેપ અસિંક. હવે જ્યારે એને દીસ પાસ કરી તો એનું ઇન્ટરફેસ અહીંયા ઇમ્પ્લિમેન્ટ થાય ઓન મેપ રેડી કોલ બોક, અને એની ઓવરરાઇડ મેથડ કઈ છે અહીંયા ઓન મેપ રેડી, બરાબર. હવે આપણે શું કરીએ, ગૂગલ મેપનો ઓબ્જેક્ટ બનાવ્યો, અને એ ગૂગલ મેપના ઓબ્જેક્ટને અસાઇન કર્યો આપણે મેપ રેડીમાં જે ગૂગલ મેપ છે એને. હવે એને એની અંદર મેથડ છે એ લેટ લોંગ માટે કે ભાઈ એડ માર્કર. આ માર્કર એટલે શું આવે છે ને તમારે, માર્કર કહેવાય. પછી અહીંયા કેમેરા ફેક્ટરી. હવે કેમેરા ફેક્ટરી અત્યારે કામ નથી કરતું, પણ હું તમને બીજા એના ફંક્શન્સ છે એ બતાવું છું, પછી આપણે કેમેરા ફેક્ટરી જોઈએ. તો મેપની અંદર બીજા કયા ફંક્શન આવે, તો મેપની અંદર આવે એક મેપ ડોટ ગેટ યુઆઈ સેટિંગ ડોટ સેટ ઝૂમ કંટ્રોલ ઇનેબલ ટ્રુ, હા ને. ઝૂમ કંટ્રોલ તમને ખબર છે ગાઈસ કે શું છે એક્ઝેક્ટલી? એ પ્લસ માઇનસનું બટન આવે કે તમારે જેટલું બી ઝૂમ કરવું હોય તમે ઝૂમ કરી શકો છો. આવી ગયું અહીંયા આ ઝૂમ કંટ્રોલ તમારે સેટ કરી છે. પછી શું થાય આની અંદર કે મેપ ડોટ ગેટ જીઆઈ સેટિંગ ડોટ સેટ કંપાસ, હા ને. કંપાસ ખબર છે ગાઈસ બધાને શું છે કંપાસ? હા, કઈ ડાયરેક્શનમાં છો તમે, જો કંપાસ બી તમને મળે આની અંદર. હવે ડાયરેક્શન એટલે શું કે ભાઈ તમે એક્ઝેક્ટલું તમે દિશા બતાવે તમને, હે ને. તો દિશા અહીંયા બતાવે, ટોપ પર બતાવે જો. ફેવરિટ ને મેપને એટલે આવશે જો, આવ્યું ઉપર આવે છે ટોપ પર. હવે એના પર ક્લિક કરશે એટલે બતાવશે તમને મેપ આ છે ને, કંપાસ કહેવાય કે તમે અત્યારે આ દિશામાં છો એમ. પછી શું આવે,
મેપ ડોટ જીઆઈ મેપ ટાઈપ હે ના મેપ ટાઈપ તમે આપી દો અહીંયા કે ભાઈ ગૂગલ મેપ આ તમે આપી દો અહીંયા સેટેલાઇટ હે ના તમને આખું સેટેલાઇટ થઈ જશે જો જો ભાઈ મળી ગયું સેટેલાઇટ આ સેટેલાઇટ છે તમને આખું લાઈવ દેખાશે છે ને આવી ગયું આ સેટેલાઇટ આ નરો જો આખી નરો બધા જાય છે ને સાબરમતી આખું અમદાવાદ છે છે ને ગાઈઝ આખું સેટેલાઇટ કહેવાય ને આ મેપ ટાઈપમાં આપવાનું છે એમાં આપવાનું મેપ ટાઈપની અંદર પછી શું છે કે ભાઈ મેપ ડોટ સેટ માય લોકેશન ઓકે હવે તમારે અહીંયા લખવું હોય ને ભાઈ અમદાવાદ હે તો અહીંયા અમદાવાદ આવશે ક્યાં આવશે ખબર છે આની ઉપર આવશે જો અત્યારે માર્ક ઇન સિડની છે ને હવે શું આવશે અહીંયા અમદાવાદ આવશે અમદાવાદ પછી અહીંથી તમે ડાયરેક્ટ ગૂગલ મેપ ઓપન કરી શકો થઈ ગયું પછી બીજું અહીંયા એનું ડાયરેક્શન અહીંથી બી આવે તમને છે આ રીતે આવે યો લોકેશન ને બધું એ તમને આમાંથી ડાયરેક્ટ મળી જાય એ ઓટોમેટિક સિમ્બોલ આવશે બરાબર પ્લસ માઇનસ સિમ્બોલ આવશે હવે બીજું અહીંયા મેપ ડોટ જીઆઈ સેટિંગ ડોટ સેટ માય લોકેશન બટન ઇનેબલ ટ્રુ આવશે છે તમને પરમિશન માંગશે લોકેશન બટન ઇનેબલ કરવા માટે બે પરમિશન એડ કરવી પડશે મેનિફેસ્ટ ફાઇલની અંદર કઈ કઈ પરમિશન આવશે યુઝ પરમિશન એક્સેસ ફાઇલ લોકેશન બીજું આવશે અહીંયા યુઝ પરમિશન એક્સેસ કોર્સ લોકેશન હે આ રન કરવી પડશે તમારે અને પરમિશન આપવી પડશે ઓકે ક્રેશ થશે એપ્લિકેશન કારણ કે પરમિશન ઇનેબલ કરવી પડશે ને અહીંયાથી પરમિશન ઇનેબલ કરી દઈએ સો 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 મને સંભળાતું હા એ રન ટાઈમમાં આવશે એ રન ટાઈમ પરમિશન આવે આખો લગાવે અચ્છા મેપ ટાઈપ છે ને હું એને બંધ કરું છું બરાબર દેખાતો નથી કદાચ
map dot get map dot dot get UI setting dot set my location my location button enable true. જો એક બટન આવશે છે અહીંયા એક્ઝેક્ટ લોકેશન આવી ગયું મારું છે ને એક્ઝેક્ટ લોકેશન આપ્યું એને જો અત્યારે હું માઇનસ કરું ને પછી જો હવે અહીં આપી દેશે એપ્લિકેશન તો મને એક્ઝેક્ટ લોકેશન બતાવશે મારું કે અત્યારે હું ક્યાં છું છે ને એક્ઝેક્ટ લોકેશન કહેવા મારું ખબર પડી ગઈશ બરોબર. હવે આમાં જે લાઈવ લોકેશન છે ને એ લાઈવ લોકેશન પછી હું ચલાવીશ તમને. પહેલાં આનું મેપ ક્રિએટ કરજો તમે બરોબર ખબર પડી ગઈ.